ચોટીલાથી બામણબોર પાસે રાજકોટથી અમદાવાદ જઈ રહેલું ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 15થી વધુ ફાઈબર બંબાથી ગેસ નાબૂદ કરાયો. ચોટીલા બામણબોર પાસે રાજકોટથી અમદાવાદ જતું ગેસ ભરેલું ટેન્કર પલટી ખાતા અફરાતફરીનો માહોલ 15થી વધુ ફાયર બંબાથી ગેસ નાબૂદ કરાયો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા અને બામણબોરની વચ્ચે એક એમોનિયો ગેસ ભરેલું ટેન્કર એકાએક પલટી મારી જવાના કારણે જેમાંથી એમોનિયા ગેસનો વાલ ખુલી જવાના કારણે હાઈવે ઉપર મોટી માત્રામાં ગેસ ફેલાયો હતો. તાત્કાલિક અસરે બંને સાઈડ હાઈવે ઉપર બંધ કરી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરે ચોટીલા બામણબોર કુવાડવા અને રાજકોટથી ભાવનગરથી બોલાવવામાં આવેલ હતા. સતત 2-3 કલાક સુધી પાણીનો મારો ચલાવી અને એમોનિયા ગેસનો નાશ થયો તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે રોડ પરનું વાતાવરણ એકદમ ડહોળાઈ ગયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ટેન્કર રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા બામણબોરની વચ્ચે અચાનક પલટી મારી જતા તેનો વાલ ખુલી જવાના કારણે આખા હાઈવે ઉપર એમોનિયા ગેસ ફેલાઈ ગયો હતો. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે આજુબાજુથી 15 જેટલા ફાયર બ્રિગેડના બતાવ પાણીનો બારોદ ચલાવ્યો હતો અને દુર્ઘટના સર્જાય તે પહેલાં એમોનિયા ગેસને નાબૂદ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી. હાલમાં હાઈવે ઉપર હજુ પણ પાણીનો બારોદ ચલાવવાનું ચાલુ જ છે તેવું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વાઇસભાઈ ઉત્તેરા, સુરેન્દ્ર. રાજકોટથી ચોટીલા જતા બામણબોર ચોકડી પાસે, બામણબોર ગામ પાસે જામનગરથી સિક્કાથી એમોનિયા ગેસનું ટેન્કર ભરીને બરોડા જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરની કોઈપણ ગફલતને કારણે પલટી મારેલ હતું ને એમાંથી એમોનિયા ગેસ લીકેજ થયેલો હતો. અને રાજકોટ ફાયર બ્રિગેડને જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડ 2 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. પાણીનો સ્પ્રે મારેલ હતો તથા લીકેજ બંધ કરેલું હતું. એ છતાં અત્યારે માઇનોર લીકેજ ચાલુ છે એટલે ઘટના સ્થળ ઉપર સ્ટેન્ડ બાય અત્યારે રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ હાજર છે. અને એમોનિયા ગેસને કારણે શ્વાસ લેવામાં એમાં તકલીફ પડતી હતી જેને કારણે એક બાજુનો હાઈવે બંધ કરાવેલ છે. અચ્છા, વધારે ગેસ લીકેજ થવાથી બીજા આજુબાજુમાં કોઈ તકલીફ થવાની સંભાવના ખરી? ના, અત્યારે બધી બાજુ તપાસ કરતાં કોઈ પણ વ્યક્તિઓને કાંઈ જાનહાનિ થયેલ નથી કે કોઈ મુશ્કેલી પડેલી નથી.